બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં આમ તો ઠંડી કે ગરમીની તીવ્રતા માપી શકાય તેવી વેધશાળા કે સાધનોનો અભાવ છે, પરંતુ કચ્છના મોટા રણને અડીને આવેલા બનાસકાંઠાના સરહદી પંથકમાં ચામડી દાઝે તેવી ગરમી પ્રજાજનોએ અનુભવાઈ રહી છે. બીજી બાજુ રાજ્ય સરકારે લોકડાઉન વચ્ચે પણ નિયંત્રણો હળવા કરતા અત્યારે બહોળી સંખ્યામાં ખેડૂત વર્ગ પોતાના લોન ધિરાણના કામકાજ માટે થરાદમાં સ્થિત વિવિધ બેંકોમાં આવે છે. થરાદ હાઈવે ઉપર આવેલી એસબીઆઈની શાખામાં ખેડૂતોની બહાર ભારે કતારો જામે છે, પરંતુ આ ખેડૂતો માટે છાયાની કોઈ જ પ્રકારની વ્યવસ્થા થઈ નથી. આથી ઉનાળાની આ વિકારઝાળ ગરમીમાં પણ ખેડૂતોને તડકામાં સતત ઉભા રહીને તપવું પડે છે, જેના કારણે ખેડૂતોની આરોગ્ય ઉપર પ્રતિકૂળ અસર થવાની દહેશત વર્તાઈ રહી છે. ખેડૂત ખેમજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બેંકમાં ખેડૂતો ગરમીમાં સતત ઉભા રહે છે, જેમને સુરક્ષા કર્મીઓ અંદર આવવા દેતા નથી, અને ખેડૂત નાગજીભાઈએ જણાવ્યું હતું કે પીવાના પાણીની પણ કોઈ જ વ્યવસ્થા નથી. પરિણામે બળબળતા તાપમાં ખેડૂતોને પરસેવે રેબઝેબ થવું પડી રહ્યું છે. આથી બેંકના સત્તાવાળાઓ દ્વારા છાંયડા અને પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બીજી બાજુ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ એસી પંખામાં ધીમી ગતિએ કામગીરી કરી રહ્યા હોવાના આક્ષેપો પણ ખેડૂતો દ્વારા ઉઠવા પામ્યા હતા.